तो सूरत में राहुल गांधी सामे मानहानि केस में आज सुनावणी हाथ धराशे। राहुल गांधी करेली अरजी संदर्भे सुनावणी थशे तो बन्ने पक्षना वकीलो आज कोर्ट में दलील करशे। राहुल गांधी और पूर्णेश मोदी वकीलो कोर्ट में दलील रजू करशे। अत्र नोंधनीय छे के मानहानि केस मामले राहुल गांधी ने सूरत कोर्टे बे वर्ष की सजा संभळावी हती और त्यारबाद आ चुकादा ने राहुल गांधी सेशन्स कोर्ट में पड़कार्यो छे। तो कोर्ट में राहुल गांधी की सजा पर स्टे अंगे की वधु सुनावणी आज हाथ धरावानी छे। जो कि पहला फरियादी पक्षे एटले के पूर्णेश मोदी कोर्ट में जवाब रजू कर्यो हतो अने हवे आज वधु सुनावणी हाथ धराशे। राहुल गांधी करेली अरजी संदर्भे आज सुनावणी हाथ धराशे। राहुल गांधी सामेना केस में आज सुनावणी हाथ धराशे। तो बन्ने पक्षना वकीलो आज कोर्ट में दलील करशे। त्यारे महत्वना समाचार, सूरत में राहुल गांधी सामेना केस में आज सुनावणी हाथ धराशे। वन डे वन डिस्ट्रिक्ट कार्यक्रम में अरवली में बैठक में सीएम भूपेन्द्र पटेल आज अरवली में करते बैठक। सवेरे 10 वगे बाद हेलीपेड पर आगमन थशे। तो हेलीपेड थी सीधा भाजप कार्यालय कमलम खाते पहुंचे। कमलम में प्रदेश जिला तालुकाना होद्देदारों अने तमाम कार्यकरों साथ संकलन बैठक करते। तो कमलम बाद जिला अधिकारी साथ बैठक नु आयोजन है। बपोरे भोजन 1-2 वच्चे तरह भोजन बाद संघ परिवार साथ बैठक योजे। तरह दिवस दरमियान अनेक विविध बैठकों द्वारा जुदी जुदी मुलाकातों की स्थिति की समीक्षा करते। तो बरोडा डेरी में प्रमुख उप्रमुख पद की चूंटनी सवार 11 वगे प्रमुख और उप्रमुख पद की चूंटनी थशे। तो जिला वहीवटतंत्र सक्षम अधिकारी की हाजरी में डायरेक्टर मतदान करते। भाजप नवा प्रमुख और उप्रमुख नामनू पण मेंडेट अपाशे। तो प्रमुख और उप्रमुख जे पण बनशे તે 2 મહિના માટે જ બનશે। ત્યારે દિનુ મામા અને જીવી સોલંકીના રાજીનામા બાદ આ પદ ખાલી છે। નોંધનીય છે કે બરોડા ડેરીના ચૂંટાયેલા ડિરેક્ટરોની 5 વર્ષની ટર્મ હોય છે, જેમાં 2.5 વર્ષ બાદ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાતી હોય છે અને તેવામાં વર્તમાન બોર્ડના પ્રમુખ ઉપપ્રમુખની 2.5 વર્ષની ટર્મ પૂરી થવાના માત્ર 2 મહિના બાકી હતા ત્યારે તેમણે રાજીનામું આપી દેતા હવે આજે ચૂંટણી યોજનાર છે। તો આ ચૂંટણીમાં ચૂંટાનારા હોદ્દેદારો માત્ર 2 મહિના માટે જ આ પદ પર રહેશે। ત્યારબાદ બાકીની 2.5 વર્ષની ટર્મ માટે ફરીથી ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવશે। તો 2500 કરોડનું વાર્ષિક ટર્નઓવર કરતી સુરત એપીએમસીમાં ભાજપ પ્રેરિત પેનલે બિનહરીફ સત્તા મેળવી છે। બિનહરીફ વિજેતા બનેલા ડિરેક્ટરોએ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે મુલાકાત કરી એપીએમસીની 16 બેઠક પર ભાજપ પ્રેરિત પેનલના 16 ઉમેદવાર સિવાય અન્ય કોઈએ પણ ઉમેદવારી જ ન કરતા ચૂંટણી બિનહરીફ થઈ છે। તો નવા ચૂંટાયેલા ડિરેક્ટર્સમાં 10 નવા ચહેરા છે। વર્ષોથી વહીવટ ચલાવતા રમણ જાની, રમણ અંબાલાલ પટેલ, ઉમેશ દલાલ, મોહન ભાટિયાને પણ આ વખતે સામેલ નથી કરાયા। તો બીજી તરફ ભાજપ ધારાસભ્ય અને ડિરેક્ટર સંદીપ દેસાઈએ દાવો કર્યો છે કે ચૂંટણી બિનહરીફ થવી એ જ પુરવાર કરે છે કે આટલા લાંબા સમયથી સારા વહીવટના કારણે ખેડૂતોનો ભરોસો અકબંધ છે। ટીમે જે કામગીરી કરી છે એ કામગીરીને અમે આગળ વધારવાની કામગીરી અમારી આ ટીમ કરવાની છે। બધા નવયુવાનો પણ સાથે છે, વડીલ પણ સાથે છે, એટલે 100% એપીએમસી માર્કેટની અંદર ખૂબ ખુશીની વાત છે કે આટલી મોટી સંસ્થા જેનું દેશમાં અને રાજ્યમાં નામ છે, 2500 કરોડનું ટર્નઓવર અને બિનહરીફ થાય એ જ બતાવે છે કે ખેડૂતોની માટે આ સંસ્થામાં આગેવાનો દ્વારા ખૂબ કામ થયા છે। તો આણંદના તારાપુરની એપીએમસીની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે। આગામી 17 એપ્રિલે યોજનારા આ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલે પ્રચાર ચાલુ કર્યો છે। 10 બેઠક માટે 27 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। વેપારી વિભાગની 4 બેઠક પર 6 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા છે, જોકે તેરીબિયાની 2 બેઠકો પર ભાજપ બિનહરીફ થઈ છે। ઘઉં પકવતી એપીએમસી છે, બહુ મોટું માર્કેટમાં ખેડૂતોનો બહુ જરૂરિયાતવાળું માર્કેટ છે। એમાં અમે અમારી આ પેનલ જે ભાજપ પ્રેરિત 10 સભ્યો પાર્ટી તરફથી જે મેન્ડેટ લઈને અમને ઊભા રાખ્યા છે, એમાં ખેડૂતો તરફથી અમને સારો સહકાર પણ મળે છે અને ચોક્કસ અમારી પેનલ આમાં વિજયી બનશે। તો આગળ સમાચાર, ગાંધીનગરથી ઓપરેશન જેલ મામલે થશે મોટી કાર્યવાહી। જેલના વહીવટી વડા સોંપશે રિપોર્ટ। તો KLN રાવ ટૂંક સમયમાં સોંપશે રિપોર્ટ। કસૂરવાર અધિકારીઓ મુદ્દે સોંપાશે રિપોર્ટ। તો કસૂરવાર સામે થઈ શકે છે ખાતાકીય તપાસ, સીધી રીતે જવાબદાર ગણાતા પોલીસકર્મી સામે પણ તપાસ કરાશે। ત્યારે સ્થાનિક એસઓજી કરી રહી છે તપાસ। 24 માર્ચે 17 જેલમાં એક સાથે પાડ્યા હતા દરોડા, ત્યારે જેલમાં મોબાઈલ ફોન, નશીલા દ્રવ્યો અને ગેરકાયદેસર ચીજવસ્તુઓ મળી આવી હોય તે જેલના જેલરોની બદલી થઈ શકે છે। તો અંદાજે 5 થી વધુ જેલોમાં જેલરની બદલી થઈ શકે છે।
મહત્વના સમાચાર કે એલ એન રાવ ટૂંક સમયમાં સોંપશે તમામ રિપોર્ટ. 24 માર્ચે 17 જેલમાં એક સાથે જે એકાએક દરોડા પાડ્યા હતા તેને લઈને બદલી થઈ શકે છે, ત્યારે તમામ જે જેલર છે કે જ્યાં મોબાઈલ ફોન જેવા અથવા નશાકારક પદાર્થ મળી આવ્યા હતા તે તમામ જેલરની બદલી થઈ શકે છે. વડોદરામાં શોભાયાત્રામાં પથ્થરમારનો કેસ કે જે એસઆરપીની રાઇફલ પડાવનાર આરોપી સકંજામાં છે. 3 યુવકો તમાચો મારીને લૂંટવાનો કર્યો હતો પ્રયાસ. પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. એસઆરપીની રાઇફલ પડાવનાર આરોપી સકંજામાં છે. 3 યુવકોએ રાઇફલ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે આ ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. તો આ સાથે